હેલો એવરીવન, વેલકમ ટુ સ્પાયરન કિચન. હું સંગીતા જાની આજે ફરી તમારી સાથે એક નવી રેસીપી શેર કરીશ. તમે લોકો આ રેસીપી જોશો ને તો જરૂરથી કહેશો કે આજે તો અમે આ જ રેસીપી બનાવીશું. તો ચલો શરૂ કરી દઈએ. તો આજે આપણે પંજાબી સબ્જી બનાવીશું. કેમ એવું થાય છે કે ઘરે પંજાબી સબ્જી બરાબર નથી બનતી? બિલકુલ નહીં. આજે હું તમને એક જ મસાલામાંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવતા શીખવાડીશ. તો ચલો પેનમાં હવે તેલ લઈ લઈશું. અત્યારે 3 મોટી ચમચી તેલ લેવાનું છે. પંજાબી સબ્જી જ્યારે બનાવતા હોઈએ ને ત્યારે બધી લેડીઝને એક જ પ્રોબ્લેમ થાય છે, ટેસ્ટ બહાર જેવો નથી આવતો. તો આજે તમને એ પણ તમારી તકલીફ દૂર કરી દઈશ. 1/2 ચમચી જીરું લઈશું. જીરું તતડી ગયું છે. હવે આ એક નંગ મેં મોટી સાઇઝની ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી, એ ઉમેરી દઈશું. આને વ્યવસ્થિત સાંતળી લેવાની છે કે ડુંગળીનો જે કચાશ હોય છે એ દૂર થઈ જાય. અત્યારે આપણે ચોપ મસાલા ગ્રેવી બનાવી રહ્યા છીએ, જે પંજાબી સબ્જીની ખૂબ જ ખાસ ગ્રેવી હોય છે. હવે આની અંદર લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું 1 મોટી ચમચી. ડુંગળીને થોડી બદામી રંગની થાય તે પછી ટામેટાં ઉમેરવાના છે. આ 1 નંગ ટામેટાં લીધા છે, ઝીણા સમારેલા, તે ઉમેરી દઈએ. આને બરાબર સાંતળી લેવાના છે. પંજાબી સબ્જીમાં જ્યારે ગ્રેવી બનાવતા હોઈએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું પાણી બળી જવું જોઈએ. ટામેટાં છે તો એ પણ એકદમ સંતળાઈ જવા જોઈએ. હવે આની અંદર આપણે 1/2 બાઉલ કેપ્સિકમ લઈ લઈશું, ઝીણા સમારેલા. હવે મસાલો કરી દઈએ. 1/2 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર. હવે આ ગ્રેવીમાં જે ટેસ્ટ એન્હેન્સ કરશે ને તે મસાલો લઈ લઈએ, સ્પાયરનનો ગરમ મસાલો. 1 ચમચી સ્પાયરનનો ગરમ મસાલો આપણે ઉમેરીશું. હવે આની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. હવે 1 કપ સ્વીટ કોર્ન ઉમેરીશું. હવે આની અંદર આપણે પાણી ઉમેરી દઈએ. અત્યારે મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. હવે આને 5 થી 8 મિનિટ માટે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો મસ્ત પાણી બળીને હવે તેલ છૂટું પડી ગયું છે. 1 બાઉલ આની અંદર છીણેલું પનીર ઉમેરી દઈશું. મિક્સ કરી દઈએ. હવે આપણે બટર ઉમેરી દઈએ. 1 ચમચી બટર ઉમેરીશું. મિક્સ કરી દઈએ. જોઈ શકો છો મસ્ત સબ્જી બનીને તૈયાર છે. હવે આપણે આમાં ક્રીમ ઉમેરી દઈએ. 1 મોટી ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરીશું. મિક્સ કરી દઈએ. ક્રીમ હંમેશા ગેસ ઓફ કર્યા પછી જ આપણે ઉમેરવાનું છે. હવે આમાં ચીઝ ઉમેરી દઈએ. ચીઝ છીણી લઈશું. ચીઝ આપણને જેટલું ભાવતું હોય એટલું ઉમેરી શકાય છે અને કોર્ન જોડે ચીઝનું કોમ્બિનેશન ખૂબ જ મસ્ત લાગે છે. મિક્સ કરી દઈએ. મસ્ત મજાની સબ્જી બનીને તૈયાર છે. તો સર્વ કરી દઈએ. તૈયાર છે મસ્ત મજાની ચીઝ કોર્ન સબ્જી.